સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતિની ઉજવણી નગરપાલિકા કોર્પોરેટરો તથા ભાજપ કાર્યકરો આગેવાનો દ્વારા કરવામાં આવી. પ્રાંતિજ ભાંખરિયા બસ સ્ટેશન ખાતે આવેલ સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને તેમની 125મી જન્મજયંતિ નિમિત્તે તેમની પ્રતિમાની સફાઈ કરાવી પ્રાંતિજ નગરપાલિકાના કોર્પોરેટરો ભાજપ કાર્યકરો આગેવાનો દ્વારા સુભાષચંદ્ર બોઝની તેમની પ્રતિમાને પુષ્પોની માળા પહેરાવીને જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. તો આ પ્રસંગે પ્રાંતિજ નગરપાલિકાના પ્રમુખ દીપકભાઈ કડિયા, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ગીતાબેન પટેલ, પૂર્વ પ્રમુખ ગિરીશભાઈ પટેલ, ભાજપ શહેર પ્રમુખ નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટ, અમરીશભાઈ સોની, મહેશભાઈ પંકજભાઈ મોદી, મુકેશભાઈ જીએસ પટેલ સહિત પ્રાંતિજ નગરપાલિકાના કોર્પોરેટરો તથા ભાજપ કાર્યકરો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રાવલ, જેડેશ ટીવી, પ્રાંતિજ. આ દેશની આઝાદીમાં મહામૂલ યોગદાન આપી કાંડની આહુતિ આપનાર અજંત હિંદ ફોજના સ્થાપક ક્રાંતિવીર સુભાષચંદ્ર બોઝની આજે 125મી જન્મજયંતિ છે ત્યારે પ્રાંતિજ નગરપાલિકા દ્વારા પ્રસ્થાપિત પૂર્ણકદની આકાશ્ય પ્રતિમાને આજે પ્રાંતિજ સાહેબ મંડળ ભાજપ પ્રાંતિજ નગરપાલિકા તથા વિવિધ મોરચાઓ દ્વારા અને પુષ્પાંજલિ આપવામાં આવી. સુભાષ બાબુ દ્વારા આ દેશની આઝાદીમાં જે ક્રાંતિકારી પગલું ભરવામાં આવ્યું હતું તેના કારણે આ દેશના નવયુવાનો એ સમયે આંદોલનમાં જોડાયા હતા. આપણે આ પ્રસંગે યાદ કરવું પડશે કે સુભાષચંદ્ર બોઝની આ પ્રતિમા જે તે સમયે આપણા દેશના હાલના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી તેમજ પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ દ્વારા અત્યારે એનું અનાવરણ કરવામાં આવી હતી. અને એ વખતે પણ જ્યારે અમે લોકો મળવા ગયા ત્યારે એમને એવું કીધેલું કે નગરપાલિકા વિસ્તાર હોય તો આવી કોઈ ક્રાંતિવીરની પ્રતિમા હોય તે એ નગરની માટે પણ એક શાન શોભા કહેવાય. અને આપણા તે વખતના શ્રી નરેન્દ્રભાઈ મોદીના સૂચના આધારે આ પ્રતિમા મૂકવામાં આવી હતી. આજે સૌ કાર્યકર્તાઓ ભેગા થઈ અને તેમને જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ આપી છે. ભારત માતા કી જય, વંદે.